मोरबी जिल्लामां 1000 जेटला सिरामिक एकमो आवेला छे। आ सिरामिक एकमोमां अगाउ कोल गेस प्लांटथी क्लीन चलावामां आवती होय भयंकर हदे प्रदूषण फैलातुं होवानुं ध्याने आवता नेशनल ग्रीन ट्रिब्यूनल अने प्रदूषण नियंत्रण बोर्ड कचेरी द्वारा तमाम कोल गेस प्लांट ताकीदे बंद करावी दंडनीय कार्यवाही करी हती। આટલું ઓછું હોય તેવામાં મોરબીના કેટલાક સિરામિક એકમો દ્વારા ઈંધણ તરીકે પેટકોક વાપરવાનું શરૂ કર્યું હોવાનું મોરબી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીના પ્રાદેશિક અધિકારીના ધ્યાને આવ્યું હતું। કે ભાઈ અહીંયા જે મોરબીના વોલ ટાઇલ્સ ઉદ્યોગો છે એ વોલ ટાઇલ્સની અંદર જે 8x12 ની સાઇઝ બનાવે છે એવા એકમો જે અનધિકૃત જે બળતણ છે જેને આપણે પેટકોક તરીકે ઓળખીએ છીએ એ પેટકોકનો ઉપયોગ કરે છે। ખરેખર પેટકોકનો ઉપયોગ કરે તો એનાથી શું થાય કે એક તો પ્રદૂષણની માત્રા વધે। હાલમાં જાણો છો કે મોરબીની અંદર ગેસિફાયર પ્લાન્ટ બંધ કરી અને પ્રદૂષણની માત્રા એકદમ અત્યારે ઘટાડી છે અને મોરબીની અંદર પ્રદૂષણ મુક્ત કરવામાં આવેલું છે એ હું કહી શકું। હવે જો આવા એકમો હોય અને એ જો કોલગેસનો ઉપયોગ કરે તો તેનાથી પ્રદૂષણ ફરી પાછું ફેલાય અને ફરી સમસ્યા ઉદ્ભવે। આવું ન થાય એટલા માટે મારી ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું અને સરતાનપર રોડ ઉપર બે એકમો, એક સેમસંગ અને બીજું સિલિકોન, આ બંને એકમો જે વોલટાઇલ્સ બનાવે છે એનો પેટકોક તરીકે ઉપયોગ કરતા રંગે હાથે ઝડપાયા છે, બરાબર। અને એમના બંનેનું રિપોર્ટિંગ મેં મારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વડી કચેરી ગાંધીનગર ખાતે કરેલ છે અને એમના ઉપર આકરા પગલાં લેવામાં આવશે।